લક્ષ્ય લે ઘર નીકળતે હેલો અવસ્થા કારણ કે એ અવસ્થાની અંદર આપણે જીવનમાં બધી જ પ્રાપ્તિ કરવાની જે હોય છે એ કરીએ છે આજના એપિસોડ ની અંદર હું આપનું દિલ સ્વાગત કરું છું વેલકમ ટુ ધીસ શો ધન્યવાદ બેન અત્યારે સર્વે એવું બોલે છે કે ઇન્ડિયાની અંદર જે વસ્તી છે તેમાંની પાસઠ ટકા સિક્સટી ફાઈવ વસ્તી એ પાંત્રીસ ટકાની નીચે છે એટલે કે એ સંદર્ભમાં આજનો ભારત દેશ એ ખૂબ વિશ્વનો એક યુવાન દેશમાં ગણવામાં આવે છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આજે આપણે જો આ યુવા વિશે વધુ ચર્ચા કરીશું તો યોગ્ય ગણાશે શું કેવું છે આપણું બિલકુલ બિલકુલ કારણ કે યુવા ધન આવે છે અને યુવા પ્રત્યે જ ઊંચી આશા હોય છે કારણ કે જીવનનો એ કાળ છે કે જ્યારે એની પાસે ખૂબ જ સમૃદ્ધિ છે કઈ સમૃદ્ધિ જે એની શારીરિક શક્તિ છે અને એનો જે માનસિક ઉમંગ છે એ મોટામાં મોટી સમૃદ્ધિ છે એટલે યુવાઓ વિશે વિચારવું એ તો ખૂબ જ જરૂરી છે કારણ કે યુવા એ આપણા દેશનું ભવિષ્ય છે આપણે સમજી શકીએ છીએ કે જે લોકો ઘરડા થઈ ગયા છે વૃદ્ધ થઈ ગયા છે તો એનું હવે લાંબુ ભવિષ્ય નથી અને જે બાળકો છે એ નાદાન છે અબોધ છે એની પાસે એટલી સમજ નથી એટલે યુવા એક એવું ધન છે અને જીવનની એક એવી અવસ્થા છે કે જ્યારે એની પાસે સમજ પણ છે ઉમંગ પણ છે તરંગ પણ છે અને એનામાં એ કરવાની શક્તિ પણ છે એટલે યુવાઓ વિશે વિચારવું અને એના માટે વાતચીત કરવી એ ખૂબ જ જરૂરી છે એટલે યુવા એ એવું કહી શકાય કે એક ફક્ત એ ફેમિલીની જ નહીં પરંતુ દેશની પણ એક ખૂબ જ કિંમતી એસે બિલકુલ બિલકુલ તમે કોઈ પણ આંદોલન જુઓ ક્રાંતિ જુઓ કે કોઈ નવીન વસ્તુ કરવાની હોય તો એમાં યુવાઓનો ખૂબ મોટો ફાળો હોય છે આપણા જે પણ દેશના નેતાઓ થઈ ગયા છે પછી એ રાજનીતિ ક્ષેત્રના હોય ધર્મ ક્ષેત્રના હોય સામાજિક સુધાર ક્ષેત્રના હોય દરેક ક્ષેત્રની અંદર યુવાઓ દ્વારા જ એક નવીનતા અથવા તો રચનાત્મક પ્રવૃત્તિ થઈ છે અને યુવા કાળમાં જ એના બીજ રોપાયેલા હોય છે એટલે જો જીવનના આ યુવા કાળને અને સમાજ અને દેશના યુવા ધનને જો આપણે સાચું માર્ગદર્શન આપી શકીએ અને એની સામે આપણે એક સાચા ઉદાહરણ બની શકીએ અને એની શક્તિનો સદુપયોગ કરી શકીએ તો આપણે આપણા દેશને ખૂબ જ આગળ લઈ શકીએ છીએ જેમ આપે કહ્યું કે આજે વિશ્વની અંદર ભારત એ યુવા દેશ ગણાય છે કારણ કે સાત ટકા થી પણ વધુ લોકો યુવા છે તો એ તો બહુ ખુશીની વાત છે આજે જાપાન કે બીજા ઘણા દેશોનું આપણે વાંચીએ છીએ કે ત્યાં વૃદ્ધ લોકો ખૂબ જ છે અને એટલા માટે હવે તો એની સંભાળ અને એના માટે શું કરવું એ દેશને વિચારવાની વાત ઊભી થઈ છે આપણું એ સૌભાગ્ય છે કે આપણી પાસે આટલી યુવા શક્તિ છે આપણે માત્ર એને સાચું માર્ગદર્શન આપવાની જરૂર છે હા તો દર્શક મિત્રો આજે આપણે જોયું કે યુવા અવસ્થામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવા જેવું છે અને એ ધ્યાન રાખવાથી આપણને જિંદગીમાં શું પ્રાપ્તિ થાય છે પરંતુ મિત્રો આજની આ ચર્ચા અહીં સીમિત આપણે નથી રાખતા કારણ કે આ વિષય ખૂબ જ મહત્વનો છે તો આવતા એપિસોડની અંદર પણ આપણે આ જ વિષય ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્તે